જ્યારે સોમનાથ ના દરિયા કાંઠા પર સીઆરઝેડ કાયદાને લઈને સરકાર દ્વારા લોક સુનાવણી યોજાઈ હતી. સીઆરઝેડ ના નકશામાં વિસંગતતાને લઈને લોકોએ ભારે વિરોધ કર્યો હતો. ગીર સોમનાથના દરિયા કાંઠા પર 2011ના નોટિફિકેશન મુજબ સીઆરઝેડનો મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જે મેપને લઈને વેરાવળ ખાતે અધિક કલેક્ટર અને પર્યાવરણ અધિકારીના અધ્યક્ષસ્થાને લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સુનાવણીમાં કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં લોકો અને માછીમારો હાજર રહ્યા હતા. કોડીનાર ધારાસભ્ય મોહનભાઈ વાળાએ લોક સુનાવણીનો જોરદાર વિરોધ કર્યો હતો. મોહનભાઈએ આરોપ લગાવ્યો છે કે લોક સુનાવણીની પૂરતી જાહેરાત કરવામાં આવી નથી, જેથી લોકોને જાણ સુધા નથી. લોક સુનાવણી રદ કરવામાં આવે અને ફરી જાહેર જનતાને જાણ કરી યોજવામાં આવે તો બીજી તરફ માછીમારો પર સીઆરઝેડના નકશાને લઈને આપવાટ્યું છે. સીઆરઝેડના નકશામાં બંદરો અને બારાઓ ગાયબ છે, જેને લઈને વિરોધ થયો છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર 2011નું જે સીઆરઝેડ નોટિફિકેશન અંતર્ગત ગુજરાત સરકારે જે દરિયાઈ વિસ્તાર છે આપણો 1600 કિલોમીટર, એમના નકશાઓ 2 વર્ષની અંદર બનાવવાના હતા, પણ ગુજરાત સરકાર 2 વર્ષની અંદર એમના નકશાઓ પર્યાવરણ મંત્રાલય દિલ્હી પાસેથી એપ્રુવલ ન કરાવી શકી, માટે એનજીટી કોર્ટે 2017ની અંદર એક ઓર્ડર પાસ કર્યો અને તાત્કાલિક ધોરણે ગુજરાત દરિયા કિનારાનો CZMP એટલે કે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન સબમિટ કરવાનો અને એને તૈયાર કરવા માટેની કામગીરી ગુજરાત ઇકોલોજી કમિશનને સોંપેલી હતી. કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટ અંતર્ગત જાહેર સુનાવણી રાખવામાં આવેલી હતી, જેની અંદર ગીર સોમનાથ જિલ્લાના 4 તાલુકાના આવેલા ગ્રામજનો, પ્રતિનિધિઓ, એનજીઓ સર્વેએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા, જેની અંદર પ્લાનમાં રહેલા સ્કેલ બાબતના પ્રશ્નો છે, અમુક જે પ્લાનમાં મિસિંગ છે અને એમના સર્વે નંબર રિલેટેડ જે કંઈ પ્રશ્નો હતા એ તમામ પ્રશ્નો અહીંયા નોંધ લેવામાં આવેલી છે અને આ તમામ પ્રશ્નો અને આના જવાબો જે આપેલા છે ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા એ તમામનું મિનિટાઇઝ કરવામાં આવશે અને સમગ્ર એની જે કાર્યનોંધ છે એ કાર્યનોંધ આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે. પર્યાવરણ બચાવ સમિતિના પ્રમુખ રજાક બલોચે આરોપ સાથે વિરોધ કર્યો છે કે સીઆરઝેડના નવા કાયદામાં ઉદ્યોગો અને કંપનીઓને ફાયદો કરાવાઈ રહ્યો છે, જ્યારે માછીમારો સાથે અન્યાય થઈ રહ્યો છે. લોક સુનાવણી દરમિયાન તમામ લોકોએ એક સાથે વિરોધ કરતા ભારે સન્નાટો છવાયો હતો. લોકોએ સીઆરઝેડના નકશામાં અનેક ભૂલો કાઢી છે અને આ ભૂલોનો સ્વીકાર અધિકારીઓએ કરી સરકાર સમક્ષ લોકોની રજૂઆત મૂકવા ખાતરી આપી છે. ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે સીઆરઝેડ વિસ્તાર આવેલો છે એના ભારત સરકાર દ્વારા 2011ના નોટિફિકેશન પ્રમાણે આજે પર્યાવરણ લોક સુનાવણી ગીર સોમનાથ જિલ્લામાં રાખવામાં આવેલી, એમાં મોટાભાગના લોકોએ જે રજૂઆત કરવામાં આવી અને આ પ્રી ડ્રાફ્ટ જે ખોટો બનાવવામાં આવ્યો છે એ બાબતે રજૂઆત કરવામાં આવેલ અને જવાબદાર વિભાગોને જાણ કરવામાં આવેલ, એમાં તમામ વિભાગો દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ પ્રી ડ્રાફ્ટમાં મોટી બધી સતીઓ છે અને ખોટો બનાવવામાં આવ્યો છે એવું ખુદ અધિકારીઓ પણ સ્વીકારતા. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.